श्री गोवर्धन नाथ की जय। વ્રજની સર્વલીલાઓ અને વ્રજની સર્વલીલાઓનું મુખ્ય સ્થળ જ્યાં કુંજ વન ઉપવન લતા પતા ઘટા સર્વમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન છે, ત્યાં બે સ્થળી એક શ્રી યમુનાજી અને એક શ્રી ગિરિરાજજી। જેટલી નિકુંજ લીલાઓ શ્રી યમુનાજીની ભીતરમાં છે એ સર્વલીલાઓ સર્વ નિકુંજો કંદરાઓ કદમખંડીઓ શ્રી ગિરિરાજજીમાં છે। અને જ્યારે પણ નિયમ લઈને યાત્રા ચાલે અને સૌથી વધારે જો વ્રજયાત્રાનો મુકામ ક્યાં થાય તો એ છે જતીપુરા મુકામ શ્રી ગોવર્ધન કી તરેટી। ભગવાન કૃષ્ણએ પણ ઇન્દ્રયાગનો ભંગ કર્યો અને ગોવર્ધન યાગની સ્થાપના કરી। સર્વ વ્રજભક્તોને 7 દિવસ સુધી ટસલી આંગળી ઉપર ગિરિરાજ ઉઠાવીને પોતાની સાથે જોડ્યા। અને એવી તરેટી પર એક એક વૈષ્ણવના મનમાં હંમેશા ભાવના હોય કે મારે રહેવું છે, ક્યાં રહું, રહીએ શ્રી ગોવર્ધન કી તરેટી। શ્રી ગિરિરાજના તરેટીમાં રહેવાનો સંકલ્પ વૈષ્ણવ માત્ર કરે અને અવસર ક્યારે મળે, જ્યારે વ્રજયાત્રામાં જોડાવીએ ત્યારે અવસર આવે છે। અને અવસર બેર બેર નહીં આવે, આ અવસર મળ્યો છે કે 2019ની વ્રજયાત્રામાં જોડાઈને શ્રી ગિરિરાજ બાવાની તરેટીમાં વલ્લભકુલ સાથે વૈષ્ણવ સાથે પ્રભુની સર્વ લીલાઓનો અનુભવ કરીએ। આવ ગિરિરાજની પરિક્રમા કરીએ, આવ રાજા કષ્ટકુંડ ઉપર જઈએ, આવ ચંદ્ર સરોવર પર જઈને રાસનું મનોવત કરીએ, આવ ગિરિરાજ બાવાને દુધાભિષેક કરીએ, સુરભીકુંડ ઉપર જઈને અરે કેવો આનંદ મળશે, 56 ભોગના દર્શન મળશે, કેવો આનંદ, અલૌકિક આનંદ જો લેવાનો અવસર એટલે વ્રજયાત્રા, જ્યાં દેવદમન નાગદમન ઇન્દ્રદમન ત્રણેય સ્વરૂપના દર્શન એ સુરભીકુંડ ઉપર થાય છે। એવો અલૌકિક અવસર જ્યાં શ્રીનાથજી બાવાએ મહાપ્રભુજીને 3 વખત આજ્ઞા કરી, વલ્લભ ક્યારે પધારશો, વલ્લભ હું ગિરિરાજ પર્વત ઉપર પ્રટ્યો છું, ક્યારે પધારશો। શ્રી મહાપ્રભુજી ઝારખંડથી નીકળ્યા અને સીધા જતીપુરા પધાર્યા છે, જ્યાં શ્રીનાથજી બાવાએ મહાપ્રભુજીના દર્શન કર્યા, મહાપ્રભુજી શ્રીનાથજીના દર્શન કર્યા, એકબીજા તરફ દોડ્યા છે। એવા દોડ્યા દોડ્યાને પુષ્ટિમાં ઇતિહાસ કહીને પ્રથમ મિલન, અને પ્રથમ મિલન સમયે શ્રી મહાપ્રભુજી જયઘોષ કર્યો, જય હો કૃષ્ણની, જય હો કૃષ્ણની, જય હો કૃષ્ણની। એ દિવસથી આપણા સર્વના મુખ ઉપર એક જ નામ છે, જય શ્રી કૃષ્ણ। ત્યારે વૈષ્ણવે પૂછ્યું, હે વલ્લભ આ ઉચ્ચારણ કેમ કરો છો? ત્યારે મહાપ્રભુ કહે કે ભક્તનું કાર્ય છે ભગવાન પાછળ દોડવાનું, તો જ્યારે ભગવાન ભક્ત પાછળ દોડે એવા કૃષ્ણની સદાય જય હો। એ તો પુષ્ટિ છે કે પ્રભુ આપણી પાસે આવે, આપણે ગિરિરાજની તરેટી પર જઈશું ત્યારે શ્રીનાથજી બાવા આપણી પાછળ આવશે, નરોથી જેમ દૂધ માગ્યું એમ આપણાથી સામગ્રી માંગશે, વિવિધ લીલાઓ કરશે, ગોપીઓની મટકી ફોડી એમ આપણી લૌકિક મટકી ફોડશે અને અલૌકિક મન આપણું કૃષ્ણમાં લગાડી દેશે। પ્રભુની નવી નવી લીલાઓનો આનંદ એ જતીપુરામાં છે। અને ઇતિહાસ કહે છે કે સૌથી વધારે મુકામ જો વ્રજયાત્રાનો થાય તો જતીપુરામાં થાય, ગિરિરાજની તરેટીમાં થાય। પરિક્રમાનો અવસર મળે, 56 ભોગનો અવસર મળે, કુંવારાનો અવસર મળે, સર્વ લીલાઓના દર્શનનો અવસર મળે, કુંડવન ઉપવનનો અવસર મળે, સ્નાન કરવાનો દિવ્ય અવસર એટલે વ્રજયાત્રા। વૈષ્ણવ આવો 2019ની આ વ્રજયાત્રામાં આપણે જોડાવીએ, સાથે સાથે સર્વને જોડીએ। તું સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, આપણા સંગથી આપણા રંગથી આપણા ભાવથી વૈષ્ણવ જોડાય, સાથે મળીને શ્રી વલ્લભની સાથે પરિક્રમાનો અવસર મળ્યો છે। આવો વ્રજવાસી થઈએ, ટૂંક સમય થોડા દિવસો માટે વ્રજવાસી થવાનો અવસર છે, એનો આનંદ લઈએ, આવો વ્રજયાત્રા કરીએ। સમસ્ત વૈષ્ણવજનોને 2019ની વ્રજયાત્રાનું ખૂબ ખૂબ ભાવભર્યું નિમંત્રણ સાથે બોલ શ્રી વલ્લભાદેવી। મુખ્ય સંપર્ક સ્થળ શ્રી વલ્લભધામ, 3 પંચવટી સોસાયટી, જય હિન્દ 4 રસ્તા, મણિનગર, અમદાવાદ, ગુજરાત,